સુરત ટ્રેડિશનલ નવરાત્રી પાર્ટી પ્લોટ ડોમની લોકપ્રિયતા કરતાં લોકો અસર શેરી ગરબા રમવા તરફ વળી રહ્યા છે. શેરી ગરબા રમવાના ઘણા બધા કારણો છે. ખાસ કરીને આજના સમયમાં અસામાજિક તત્વો જે નવરાત્રી દરમિયાન મહિલાઓ યુવતીઓને છેડવાના પ્રશ્નો બનતા હોય છે તથા જાહેર નવરાત્રીમાં પણ અમુક તત્વો દ્વારા પંજવણી કરવામાં આવતી હોય છે તેવી બાબતોમાં શેરી ગરબામાં આવા પ્રશ્નો ઓછા બનતા હોય છે, કારણ કે શેરી સિવાય કોઈ અન્ય વ્યક્તિઓને ત્યાં પ્રવેશ નથી મળી શકતો. મહિલાઓની સલામતીથી માતાજીની આરાધના કરી શકે છે અને પરિવાર સમક્ષ રહે છે. શેરી અને સોસાયટીના લોકો રોજ ભેગા મળે છે, એક ઉત્સવની જેમ મળે છે અને મોબાઈલ અને ટીવીના કારણે લોકો મળી શકતા નથી. પાડોશમાં કોણ રહે છે તે પણ આપણને ખબર નથી હોતી, પરંતુ નવરાત્રીમાં લોકો ફેમિલી મેમ્બરની જેમ સાથે રહીને નવરાત્રી ઉજવે છે. આપનું નામ? મારું નામ તનિષ્કા મિશ્રા. અહીંયા કેટલા વર્ષથી આ નવરાત્રા થાય છે? 5 વર્ષથી નવરાત્રા. કેટલા લોકો અહીંયા આવે છે? ઘણા બધા લોકો આવે છે. તો તમારી ભાવના ને તમારી શ્રદ્ધા શું છે? આમાં અહીંયા શું શું પ્રોગ્રામ થાય છે નવરાત્રી દરમિયાન? શું શું પ્રોગ્રામો થાય છે? તમે લોકોને શું શું સંદેશ આપવા માંગશો? અમે સંદેશ આપવા માંગીએ છીએ કે ભાઈ અમારા અહીંયા ગાડી સાઈડના ગરબા થાય છે અને બહુ વ્યવસ્થિત રીતે થાય છે, કોઈ મગનમારી કે કઈ નહીં, બહુ સારી રીતે. રિપોર્ટિંગ બાય યાસિન દારા, BTS ન્યૂઝ.